नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला ने यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे छेल्ले लेक्चर नंबर 6 नी अंदर स्वाध्याय 1.2 ना दाखलाओनी गणतरी करी थी अने एमा एक अगत्यनी रीत आपणे जोई थी के असमय संख्या जे वर्गमूळमां होय, 2 वर्गमूळमां 3 वर्गमूळमां 5 आ संख्याओने आपणे संख्या रेखा पर दर्शावता शीखी गया था अने खूब ज अगत्यनी हती ने तमे बधा विद्यार्थी मित्रोए एने खास प्रेक्टिसनी अंदर लीधी हशे ए रीतनी। ओके, चलो हवे आजे आगळ आपणे नवी रीतनी अंदर जाईए। स्वाध्याय 1.3, आ 1.3 अंदर आपणे शुं कहे छे दाखलाओ जुओ के संख्याओ आपणने आपेली छे जुदी जुदी अपूर्णांक संख्याओ, એને દશાંશ સ્વરૂપમાં આપણે લખવાની છે, પોઈન્ટમાં દશાંશ એટલે, અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે આપણે નક્કી કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જે અપૂર્ણાંક આપણને આપેલા છે આ જુદા જુદા, એ અપૂર્ણાંક છે એનો આપણે ભાગાકાર કરશું અને એનું જે ભાગફળ મળે દશાંશ સ્વરૂપે, એ દશાંશ સ્વરૂપે જે ભાગફળ છે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। તો દશાંશ અભિવ્યક્તિના પ્રકારો આપણે જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર નંબર 2 હતો એની અંદર ચર્ચા કરી હતી કે શાંત દશાંશ હોય, અમુક અમુક અનંત આવૃત હોય અને અનંત અનાવૃત હોય, આ ત્રણ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આપણે જોઈ હતી। ઓકે, તો એમાંથી એક પ્રકાર આપણે આમાંથી કોઈ પણ અપૂર્ણાંક છે એનો હશે તે નક્કી કરશું। એટલે ખૂબ જ અગત્યનો એક માર્કની અંદર પૂછી શકાય એવા દાખલાઓ છે, એટલે ખાસ ધ્યાન આપજો। ઓકે, ચાલો એમાં પ્રથમ તો એકદમ સરળ છે, જુઓ 36 ના છેદમાં 100, એટલે કે 36 નો આપણે 100 વડે ભાગાકાર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગાકાર કરવાની જરૂર નહીં પડે, શા માટે, તો કે છેદમાં જેટલા એક પછી શૂન્ય હોય એટલા અંશમાં એટલા અંક પછી આપણે શૂન્ય મૂકી દઈએ, આ તો આપણે જાણીએ છીએ બધા। એટલે આનો આપણે ભાગાકાર કરશું તો જો 2 શૂન્ય છે એટલે અંશમાં 2 આંકડા પછી પોઈન્ટ મૂકીએ એટલે કે 0.36, આવો એનો ભાગાકાર મળશે આપણને। તો 0.36 છે, જુઓ અહીંયા હવે આગળ ભાગ નથી આલવાનો, તો અહીંયા પોઈન્ટ પછી અંક જુઓ સ્થિર થઈ જાય છે, આગળ વધતા નથી, પોઈન્ટ પછી 2 જ અંક મળે છે આપણને। તો આ દશાંશ અભિવ્યક્તિ છે એ સ્થિર થાય છે, શાંત થાય છે, કેવી બની જાય છે, શાંત, એટલા માટે આને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, કેવી છે, શાંત દશાંશ અભિવ્યક્તિ, ખ્યાલ આવ્યો બધાને। ચાલો બીજો દાખલો છે એ જોઈએ ખાસ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું કીધું આપણે, જો 1/11, 1 નો 11 વડે ભાગાકાર કરવાનો છે। તો આપણી પાસે કેલ્સી હોય તો તાત્કાલિક ભાગાકાર કરી શકીએ, કેલ્સી નથી આપણી પાસે અવેલેબલ, 10 ધોરણ સુધી આપણે બોર્ડની અંદર પણ અલાઉડ નથી। ચાલો તો અહીંયા આપણે શું કરીએ, 1 નો 11 વડે ભાગાકાર કરશું વિદ્યાર્થી મિત્રો, 1/11, ભાગ નથી આવતો એટલે ભાગમાં અહીંયા ભાગફળમાં પોઈન્ટ પડશે। ચાલો હવે અહીંયા આપણે પોઈન્ટ પછી ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ, તો 11 છે, અહીંયા 0 0 છે ઘણા બધા, તો હવે આપણે અહીંયા જોઈ શકીએ 10 પહેલાં આપણે લઈએ તો ભાગ ન હાલે એટલે 0, હવે 100 છે એટલે ભાગ આંકીએ તો 11 9 99, ફરીથી 1 વધ્યા ભાગ ન હાલે, સોરી 1 અતિશેષ પાછળ 2 શૂન્ય મૂક્યા, 1 વધ્યા ને ભાગ નહીં, 1 શૂન્ય મૂક્યું, 11 છે ભાગ નહીં હાલે એટલે પાછું ભાગમાં પડ્યું 0, બીજું 0, 11 9 99, તો જુઓ અહીંયા 1 1 મળે છે આપણને, ફરીથી પાછો ભાગ નહીં આવે 0, બરાબર આવી રીતે। તો અહીંયા આપણને 1/11 કરવાથી જવાબ શું મળે છે વિદ્યાર્થી મિત્રો, 0.09909 આવી રીતે જવાબ મળે છે। ઓકે, તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ, 0. હવે જુઓ કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ 0909 0909 એમ અનંત સુધી હાલ્યા જ કરશે, અહીંયા તમે ભાગ આપશો એટલે 1 શેષ મળશે, પાછા 2 શૂન્ય મૂકશો એટલે પાછા 99 1 વધશે શેષ। તો હવે જેટલા આંકડાનું પુનરાવર્તન થતું હોય એ આંકડાને આપણે 1 વખત લખશું અહીંયા, જો અહીંયા પોઈન્ટ પછી આ 2 અંકનું પુનરાવર્તન થાય છે 0 અને 9, તો 0 9 લખશું અને એની ઉપર આમ આડો લીટો કરશું અને 12 વંચાય, શું વંચાય, 0.0912, બરાબર,
तो आ बे अंको अहीं पुनरावर्तित थाय छे 09 09 09 एम अनंत सुधी आवे छे बराबर। तो आवे छे बे ज आंकड़ा एटले एने आवृत कहेवामां आवे। तो अनंत अने आवृत दशांश अभिव्यक्ति छे विद्यार्थी मित्रों के अहीं अभिव्यक्ति अनंत आवृत छे। आ भागाकार जे अपूर्णांक आपणने आपेलो छे एनी दशांश अभिव्यक्ति केवी छे अनंत सुधी जाए छे पण अमुक अंको ज वारंवार आवे छे बे अंको ज वारंवार आवे छे 09 09 09 आ आम अनंत सुधी आयला ज करशे। तो अनंत अने आवृत अभिव्यक्ति तरीके एने ओळखवामां आवे। ख्याल आवी ग्यो बधाने? चालो अहींया पहेला तो अने व्यवस्थित लखीए जे अपूर्णांक स्वरूपे। तो 8 + 32 = 33 33 / 8। ચાલો તો ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે તો આપણે શું કરીએ, ભાગાકાર 33 નો 8 વડે ભાગાકાર કરીએ, ભાગ નહીં 8 + 32 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 1 ભાગ ન થયેલ તો પોઈન્ટ પડ્યો 10, 8 × 1 = 8 કેટલા વધ્યા? 2 20, 8 × 2 = 16 કેટલા વધ્યા છે? 4 0 8 × 5 = 40 શેષ કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 0. તો અહીં શેષ શૂન્ય મળે છે, ભાગાકાર કરવાથી આપણને શેષ શૂન્ય મળે। જુઓ તો આમાં ભાગ આગળ હાલતો નથી, એનો મતલબ કે શાંત થઈ ગયું ત્યાં બરાબર। જો અહીંયા ભાગફળની અંદર તમે જોઈ શકો પોઈન્ટ પછી 3 અંક મળે છે, હવે આગળ ભાગફળ આપણને મળતો નથી કારણ કે શેષ 0 મળી ગયો, ભાગ નહીં આલે બરાબર। તો જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે હંમેશા એ અભિવ્યક્તિ શાંત હોય। કેવી અભિવ્યક્તિ હોય? શાંત। તો દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ છે। ઓકે, ખ્યાલ આવ્યો બધાને? આવી રીતે આ બધા દાખલાઓ છે એની આપણે ગણતરી કરવાની થશે। સમજાય રીત શું કરવાનું? એ જે અપૂર્ણાંક આપણને આપેલો હોય એ અપૂર્ણાંકનો આપણે શું કરવાનું? ભાગાકાર કરવાનો। ભાગાકાર કર્યા પછી જુઓ શેષ શૂન્ય મળતો હોય તો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય, અને જો શાંત દશાંશ નહીં હોય ત્યાં કેવી હશે? મોટે ભાગે અનંત આવૃત હશે, જો સમય સંખ્યા હશે તો। ઓકે, ચાલો અહીંયા 3 / 13 કરીએ આપણે। તો 3 નો 13 વડે ભાગાકાર કરશું, ભાજક તરીકે 13 અને ભાજ્ય તરીકે 3 લેશું। ઓકે, ભાગ નહીં આલે પોઈન્ટ 0, હવે કેટલા થયા? 30, 13 × 2 = 26 કેટલા વધ્યા અહીંયા? 4 0 13 × 3 = 39 કેટલા વધ્યા? 1 10 ભૂલ નથી ને કઈ આપણે વિદ્યાર્થી મિત્રો? ના, 10 થયા। હવે 0 ભાગ ન થાલતો એટલે 13 + 7 = 91 કેટલા વધે છે? 9 0 13 × 7 = 78 કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? 12 13 × 8 = 127 થઈ જાય, 13 × 8 = 104 કઈ ભૂલ નથી થતી ને આપણે? કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 120 માંથી 104 જાય તો 16 એટલે ભાગ 13 × 13 કેટલા વધશે? 3 પાછા 30 આવ્યા ને, 13 × 13 3 વધ્યા 30 હવે જો પાછું આ રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો 30 થી 30 હતું ને, પાછું હવે 13 × 2 = 26 કેટલા વધશે? 4 જો પાછા 40 રિપીટ થયા છે। તો હવે આ જ શેષ પાછી આપણને મળશે આગળ 2 3 0 7 6 8 1 આવી રીતે। ઓકે, તો એટલા અંકોનું અહીંયા પુનરાવર્તન થાય છે કે 3 / 13 આપણે કરશું તો 0.23 07
68 એક આ એટલા અંકો છે એ વારંવાર આપણને મળશે. તો આ કેવી અભિવ્યક્તિ બનશે? ખ્યાલ આવ્યો? અહીંયા આપણે શેષ શૂન્ય નહીં મળ્યા ભાગ. હવે જો આને આ પાછો શેષ તરીકે પહેલાં 30 આવ્યા, પછી પાછા 40 આવ્યા, હવે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 90 આવશે, ત્યારબાદ ફરીથી પાછા 12 આવશે ભાગની, એટલે શૂન્ય પડ્યું હતું. બરાબર આવી રીતે આગળ વધશે. ચાલો હવે એટલા અંકોનું પુનરાવર્તન થાય છે એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? દશાંશ અભિવ્યક્તિ અનંત, આગળ અમને આમ હેલા જ કરશે, આ ભાગ પડશે ને અહીંયા અનંત સુધી આમ, એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ચાલો ત્યારબાદ 2/11 કરીએ, તો 2 નો 11 વડે ભાગાકાર. જોજો ખાસ, હવે 1 ને 1 રીત છે એટલે થોડી સ્પીડ આપણે કરશું. ભાગની હાલ એટલે પોઈન્ટ પડ્યો, 20 થયા 11 એકો 11, કેટલા વધશે? 9. 9 છે 0, 11 8 88, કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2. 11 એકો 11, કેટલા વધ્યા? 9. 0. 90. 11 8 88, કેટલા વધશે? 2. 0. 11 એકો 11, કેટલા વધશે? 9. 0. હવે જો આના જ આંકડા પાછા આવે છે, 11 8 88 2, આવી રીતે. તો 2/11 કરવાથી આપણને જવાબ શું મળે છે? 0.1818 એમ અનંત સુધી. તો આને આપણે આવી રીતે લખી શકીએ, 2/11 બરાબર 0.1812. જો 1 ને 1 આંકડા વારંવાર 18 18 18 અનંત સુધી આવે છે, તો એને 0.1812. તો જુઓ જે આની દશાંશ અભિવ્યક્તિ કહેવામાં અનંત સુધી છે એટલે શાંતો ન જ કહેવાય, અનંત અને એક આંકડાનું જૂથ 18 18 નું જૂથ વારંવાર આવે છે એટલે એને આવૃત કહેવામાં આવે. બરાબર, એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી બનશે અહીંયા? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો બધાનો? અને છેલ્લો જે દાખલો છે, 329/400, તો 329/400 છે એ તમારે હોમવર્કની અંદર ગણવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કેમાં ગણવાનો છે? હોમવર્કમાં. આ તમારું આજનો જે આપણા વિડીયો જોયો, અને હજી એક આ સ્વાધ્યાયની અંદર દાખલો છે, 1/7, 1 નો 7 વડે ભાગાકાર કરશું, તો એ જે 0.2857 એવો એનો કંઈક જવાબ આવે છે 1/7 કરવાથી. તો હવે એના આધારે આપણે શું 2/7, 3/7, 4/7, 5/7 એની દશાંશ અભિવ્યક્તિ છે એનું અનુમાન કરી શકીએ. મુખ્ય બીજો દાખલો છે એ તમારે હોમવર્કની અંદર ગણવાનો છે, એકદમ સરળ છે. તો 1/7 કરવાથી જે જવાબ મળે એનો તમે 2/2 વડે ગુણાકાર કરી નાખશો, જે ભાગફળ હોય એનું, એ જવાબ છે એ 2/7 હશે. બરાબર, અને 1/7 હોય એનો 3 વડે ગુણાકાર, એને જે ભાગફળ હોય એનો 3 વડે ગુણાકાર કરો તો એ 3/7 જવાબ આપણને મળશે. ઓકે, એટલે એકદમ સરળ દાખલો છે, એ પણ તમારે હોમવર્કની અંદર ગણવાનો છે. ઓકે, અને આ બધા દાખલાઓ છે જે આજના વિડીયોમાં પહેલાંના પેટા 5 દાખલા જે આપણે સમજાવ્યા અત્યારે, એ પણ તમારે હોમવર્કની અંદર ગણવાના થશે. ઓકે, આ વિડીયોની અંદર બસ આટલું જ. થેન્ક યુ.